પ્રકરણ ત્રીજું રેસાથી કાપડ સુધીનો હવે છે એ અભ્યાસ કરવાનો છે. વહેલી અને બુજો તેમની શાળાની સાયન્સ ક્વિઝ કોમ્પિટિશનમાં ઇનામ જીતે છે. આ ઇનામ જીતી જે ખૂબ ખુશ થઈ જાય છે અને આ ઇનામની રકમમાંથી તેમના માતા પિતા માટે છે એ કપડાં ખરીદવાનું વિચારે છે. જ્યારે તેમને કપડાંના મટીરિયલમાં છે એ ખૂબ વિવિધતા જોવા મળે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે અને તે દુકાનદાર તેમને સમજાવે છે કે કેટલાક કાપડ છે એ સુતરાવતું તો કેટલુંક છે એ સિન્થેટિક કાપડ જે જુદા જુદા છે એ અલગ અલગ રેસામાંથી છે એ બનેલું હોય છે. તેની પાસે ઊનના મફલર, સ્વેટર અને ઘણી બધી છે એ સાડીઓ પણ હતી. પહેલી અને બુજો છે આ બધું જોઈને છે એ રોમાંચિત છે અને તે બધાને છે એ કાપડને છે એ સ્પર્શીને અનુભવે છે અને અંતે છે તેમણે છે એ ઊનનું મફલર અને સુતરાઉ સાડી છે એ પસંદ આવે છે અને તેની ખરીદી કરે છે. કપડાંની દુકાનની મુલાકાત લીધા બાદ પહેલી અને બુજો છે એ પોતાની આસપાસ છે ઘરે છે એ વિવિધ પ્રકારના જે કપડાં છે એની નોંધ લેવાનું છે એ શરૂ કરે છે. તેમણે જાણ્યું કે જુદા જુદા કપડાં છે, ચાદર છે, પડદા છે, ઓછાળ છે, ધાબળા છે, ટેબલ ક્લોથ છે, ટુવાલ છે, પોતા છે, એ બધા છે એ જુદા જુદા કાપડના બનેલા છે. તમારી સ્કૂલ બેગ છે કે બારદાન હોય એ પણ જુદા જુદા પ્રકારના કાપડમાંથી જ બને છે. આ કાપડને તમે સુતરાવ, ઊન, રેશમી કે સિન્થેટિક તરીકે ઓળખવાનો પ્રયાસ કર્યો છે. શું તમે કોઈ કાપડને ઓળખી શકો છો? હવે પછીનો આપણો ટોપિક છે કાપડમાં વિવિધતા. તો કે આ કાપડમાં છે એ વિવિધતાની પરખ કરવા માટે આપણે એક પ્રવૃત્તિ કરશું કે આ પ્રવૃત્તિ દ્વારા છે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો કે નજીકમાં રહેલી તમારી છે એ આજુબાજુમાં છે એ દરજીની દુકાનની મુલાકાત લ્યો. ત્યાં સીવ્યા પછી છે કેટલાક વધેલા છે કાપડના ટુકડા છે એને એકઠા કરો અને આ કાપડના ટુકડા એકઠા કર્યા છે એને સ્પર્શ કરી તેનો અનુભવ કરો. હવે દરજીની મદદથી છે આ કેટલાક ટુકડાને છે એ જુદા જુદા નામ આપો, જેમ કે સુતરાવ છે, રેશમી છે, ઊન છે કે સિન્થેટિક છે એવા નામ. તમને નવાઈ લાગશે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે. તો કે આ કાપડ છે એ જુદા જુદા પ્રકારના રેસામાંથી બનેલું છે. તમને જોઈને કાપડનું છે એ તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ છે એ ટુકડા જેવું દેખાય છે. હવે તેને નજીકથી જોવાનો પ્રયત્ન કરો તો તમને શું દેખાવા મળ્યું, તમને શું જોવા મળ્યું? તો કે આ બધા જ કાપડ છે સળંગ દેખાય છે તે તેમના રેસ કે રેસાઓમાંથી બનેલા હોય છે. તો આ જુદા જુદા છે એ કાપડના ટુકડાઓને છે એ રેસાઓમાંથી બનેલા છે એને સમજવા માટે એક પ્રવૃત્તિ કરશો. તો કે સુતરાવ કાપડ, રેશમી કાપડ, ઊનનું કાપડ અથવા છે એ સિન્થેટિક કાપડ છે આમાંથી છે એ કોઈ પણ એક કાપડ એમાં આપણે છે એ સુતરાવ કાપડની પસંદગી કરશું અને હવે છે એ તેના કોઈ એક છેડેથી કે સુતરાવ કાપડ લીધું છે એના કોઈ એક છેડેથી છે એ કોઈ છૂટો તાતણો કે દોરો છે એ ખેંચીને બહાર કાઢવાનો છે. તે જો કોઈ છૂટો દોરો તાતણો ન દેખાતો હોય તો તેને પિન અથવા છે એ સોયની મદદથી ખેંચી કાઢવાનો છે. આપણે હવે આપણે છે એ જોઈશું કે આ દોરા એક સાથે છે એ ગોઠવણ થવાની છે એ કાપડ બને છે. આ દોરા શાના બનેલા છે અથવા આ દોરા છે શાના બનેલા હોય છે? તો કે આ દોરાને છે એ ધ્યાનથી જોતા માલુમ પડે છે કે તે પણ છે નાના પાતળા તાતણા જેવા દોરાના બનેલા છે જેને આપણે છે રેસાઓ તરીકે છે ઓળખીએ છીએ. તો કે આ રેસા એને રેસા શું છે એને સમજવા માટે છે એક પ્રવૃત્તિ કરશું. તો કે સુતરાવ કાપડનો છે એક ટુકડો લેવાનો છે. હવે આ સુતરાવ કાપડનો એક ટુકડો લઈ એને ટેબલ ઉપર મૂકી અને એ સુતરાવ કાપડના
માંથી એક તાંતણો છે એ બહાર કાઢવાનો છે. આ તાંતણા છે ને એક ટેબલ ઉપર મૂકવાનો છે અને તાંતણાના એક છેડે છે એ અંગૂઠા અથવા આંગળી વડે છે પકડી અને બીજા છેડાને છે એ નખની મદદથી છે બીજા તાંતણાને છે એ ઘસવાનો છે. તમે શું જોયું કે આ બીજા છેડે પણ છે એ તાંતણાઓ છે એ પાતળા તાંતણામાં વહેંચાઈ જશે. તો કે આ બધા જે જુદા જુદા તાંતણામાં છે એ વહેંચાઈ જાય છે બધા શું છે તો કે રેસાઓ છે. હવે છે એ તમે કોઈ સોયમાં છે એ દોરો પરવો છે ત્યારે તમે આવું અનુભવ્યું છે કે ઘણીવાર દોરાની અંદરથી બીજા છે એ નાના નાના પાતળા તાંતણા છે એ માં છે વિભાજિત થઈ જાય છે જેના કારણે છે આપણે કાણામાં છે એ દોરો પહેરવો છે એ મુશ્કેલ બને છે. તો કે આ પાતળા તાંતણા જે આપણને દેખાય છે તે હજુ પણ છે એ પાતળા તાંતણાના છે એ બનેલા હોય છે જેને આપણે રેસા કહે છે. તો કે આ પાતળા જે છે એને આપણે રેસા કહીએ છીએ. તો કે આમ આ પાતળા છે એ લાંબા વાળ જેવા બંધારણ ધરાવતા તાંતણા જે આપણને છે એ વનસ્પતિ અથવા છે પાણીમાંથી મેળવી શકાય છે જેને આપણે રેસાઓ કહીએ છીએ. તો રેસાના છે એ બે પ્રકાર છે, એક તો જે કુદરતી રેસાઓ અને બીજા છે એ સિન્થેટિક રેસાઓ. તો કે જે છે એ કુદરતી સ્ત્રોત જેવા કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી છે એ મેળવવામાં આવે છે તેને કુદરતી રેસાઓ કહે છે. જેમ કે અહીંયા આપેલા છે તો કે સૂતર છે, સણ છે, ઊન છે, રેશમ છે, ત્યારબાદ કાથી છે, આ સણના એ બધે છે એ કુદરતી રેસાના ઉદાહરણ છે. હવે સૂતર, સણ અને કાથી આ વનસ્પતિમાંથી મળતા રેસાઓનું ઉદાહરણ છે. જ્યારે મુખ્ય રેસાઓ કે જે વનસ્પતિમાંથી જ મેળવવામાં આવે છે એ સૂતર અને સણના રેસા છે. ત્યારબાદ છે કે નારિયેળી છે, કેવડો છે અને કેટલાક છે એ તાડના ઝાડમાંથી પણ છે એ રેસાઓ છે એ મેળવવામાં આવે છે. હવે ઊન અને રેશમ પ્રાણીઓમાંથી મળતા અને કુદરતી રેસાઓના ઉદાહરણ છે. જેને છે કે ઊન છે એ ઘેટાઓની રૂવાટીમાંથી મેળવવામાં આવે છે. ત્યારબાદ છે કે બકરીઓ, લામા, સસલા, યાક, ઊંટના વાળમાંથી પણ છે એ ઊન છે એ મેળવવામાં આવે છે. હવે રેશમ એ રેશમના કીડામાંથી કે એના મળે છે અને રેશમના છે એ કીડા હોય એ કીડાના કોશેટામાંથી છે આપણને એમાંથી રેશમ મળે છે. હવે વનસ્પતિ રેસાઓમાં છે એ પ્રાણી રેસાઓની સરખામણીમાં છે એ વધુ મજબૂતાઈ અને ટકાઉ હોય છે. હવે આથી કે આ વનસ્પતિ છે એનો રેસાનો છે એ વિવિધ હેતુઓ માટે એ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કાપડ, કાગળ, ગોથળા, દોરડા, ટોપલી, બ્રશ, સાવરણી, વહાણના શર્ટ હોય, ગાદલા હોય, ઓશિકા હોય, પગરખા હોય કે પેકિંગ માટેના કેટલાક સામાન માટે છે એ બનાવવા માટે છે એ આ રેસાનો ઉપયોગ થાય છે. તો કે હજારો વર્ષ સુધી છે એ કાપડ બનાવવા માટે છે કુદરતી રેસાનો છે એ ઉપયોગ કે ઉપલબ્ધ હતા અને એનો ઉપયોગ કરવામાં આવતો. પણ હવે છે એ પદાર્થોમાં છે કે 100 વર્ષે એ રાસાયણિક પ્રક્રિયા કરી અને છે એ રેસાઓ બનાવવામાં આવ્યા છે. અને હવે પછીનો આપણો જે ટોપિક હશે એ છે એ સિન્થેટિક રેસાઓ હશે.